જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ ટોળકીના મનાતા છ આરોપીઓની રિમાન્ડ પૂરી થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે જ્યારે ગઈકાલે સરન્ડર થયેલા યશપાલસિંહ જાડેજા તથા જેલમાં રહેલા જસપાલસિંહ જાડેજાને બાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે પોલીસે આરોપીને અલગ અલગ જેલમાં રાખવા કોર્ટમાં અરજી કરી હતી તે કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી નિલેશ ટોલિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીને વડોદરા જેલ રિટાયર્ડ પોલીસ કર્મી વસરામભાઈ તથા પ્રવીણ ચોવટિયાને અમદાવાદ જેલ અને અનિલ પરમાર તથા મુકેશ અભંગીને સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે ભાજપના ભીષ્મ પિતામહ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે તાજેતરમાં તેઓએ કોરોનાને માહ આપી હતી રાજ્યમાં એક દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે નગરના શેખર માધવાણી સ્મૃતિ હોલનું ઉદઘાટન ઓગણીસો અઠ્ઠાણુંમાં કેશુભાઈ પટેલના હસ્તે થયું હતું છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ ભરડો લીધો હતો તેની ગતિ હવે મંદ પડી છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા અગિયાર કેસ અને ગ્રામ્યમાં દસ મળી કુલ એકવીસ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો હતો કોરોના મહામારીના પગલે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ઉડ્ડયન સેવાઓના સંચાલન પરનો પ્રતિબંધ ત્રીસ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે અમેરિકાના કેલિફોર્નિયામાં બાવીસ જગ્યાએ ભીષણ આગ લાગતા ચાર હજાર ફાયર ફાઈટર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને એક લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે છ હજાર છસો એકર જંગલનો ખાત્મો બોલી ગયો છે